હા તો રમે રમ ડાયરો ને જમશો બધા મોજમાં, હું પણ મોજમાં, તમે પણ મોજમાં જ છો. આજ તો હવાર ની વાત નો મિત્રો, વાતાવરણ એવું છે ને બાકા જગ્યા બોલાઈ ગયો છે, કારણ કે મેઘરાજ મંડળ માં આવ્યા હતા એટલે મતલબ કે વરસાદ હવાર ની વાત નો પડતો હતો એટલે હવે થોડો સ્ટોપ જોવા દે. એટલે ચલો ફેમિલી ને બધું બતાડી નાખો નજારો તો બન્યા તો મારી જાતે. તો આપણે ખસકાયા છે થોડી આપણી તળાવ બાજુ, તો બન્યા તો અને આપણા બધા ત્રણ સર્કલ દુખાવા. તો ફાઇનલી ગાઈઝ આપણે પહોંચી ગયા ફાઇનલી તળાવની અંદર. તો ગાઈઝ અમારી ભાષામાં તળાવ કહેવાય, તમારી ભાષામાં શું કહેવાય કમેન્ટ કરો. નજારો વાળો ખાલી, એક નંબર નજારો ખાલી. સાંજ જેવો માહોલ થઈ ગયો છે. આ ભાઈ પણ બ્લોગિંગ સ્ટાર્ટ કરે છે મારી જેમ, આને પણ સમજાવવું છે. તમે પણ આને સબસ્ક્રાઇબ કરી નાખો ચેનલને. શું નામ છે? હવે તો પહેલું પગલું છે ભોગાની કોમેડી નવા છે ચેનલનું. તમે જોઈ શકો છો ત્યાં તળાવની અંદર. મિત્રો આને કહેવાય બાવળિયા. તમે કદી ભાડા નહી હોય, આપડે કોપીઓ મારે છે, કોપી રાઈટ મળી જશે ભાઈને. તો આને કહેવાય સબૂત વાળો ત્રો, એટલે સમુદ્રો. તમે કદી ભાડો નહી હોય. वो भाटा है उसको कहते हैं ओला. तुमने कभी देखा नहीं होगा. देखो वर्षा दावत है आपड़ तो आईफोन ले लो. वो देखा है हमारा शिव भगवान का मंदिर है गाइस. ये हमारा फोन स्विच ऑफ हो गया है एक. ये हमारा कैमरामैन का फोन है. पुल लेके ब्रिज पे પછી મિત્રો તમે જોઈ શકો છો કે વરસાદના કારણે કેટલું બધું નુકસાન થયું છે. આને કહેવાય મિત્રો નુકસાન. તમે કદી નુકસાન, તમે કદી ભાડે નહીં હોય, તમારે તો કદી છે નહીં હોય. એ પણ આવા આમ ઇન્ટરનેશનલ હાઈવે ઉપર. આને કહેવાય કોકરા. આ છે ભોળાનાથનું મંદિર મિત્રો, અને નીલકંઠ મહાદેવનું પણ મંદિર કહેવાય છે. મિત્રો આયા તો આપણે થોડું શૂટિંગ કરવા, પણ આવી ગયો છે વરસાદ. તો હવે આપણે ખસકા બાણો છે ડાયરેક્ટ ઘરે. તો મંદિર તો અમારે આવ્યો, હવે ડાયરેક્ટ મળો તમને ઘરે લઈને. આ છપરી વાળો, છપરી લોક કેસી કેસી કરશે યાર. તો ઓલા મિત્રો આપણા ફ્રેન્ડ આયા તો નાસ્તો કરવા. બીસર ભાઈને દુકાન છે જોઈ જા. તો આ છે આપણા સબસ્ક્રાઇબર મિત્રો અને ઈશ્વરતા આ એટલે કે ઈશ્વરભાઈ છે એમને. હા આમ તમે બરાબર છે. હા ના હોય મારો જીવો તમે ગાદાબા. તો ચલો આવો ખસકા બાણો છે ઘરે, અને આપણે આયા તો શંકરના મંદિરે તો નજરો બાળવા. તો ઓલા છે આપણા મિત્ર. આહા ઘરમાં આપણે કી
હોય.